ચેનલ ઓફ વડોદરા. હારીજ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અનારજી ઠાકોરના ધર્મપત્નીનું અવસાન થતાં રોડા ગામ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળતા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ગામ ખાતે હારીજ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અનારજી ઠાકોરના ધર્મપત્નીનું નિધન થતાં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને બળવંતજી ઠાકોર તેમજ હસમુખભાઈ સક્સેના, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, રાંધનપુરના પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, કેહુજી ઠાકોર સહિત પાટણ જિલ્લાના કોંગ્રેસના ડેલિગેટ અને હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા. હારીજ તાલુકાના કોંગ્રેસ તાલુકા પ્રમુખ અનારજી ઠાકોરના ધર્મપત્ની સ્વર્ગસ્થ મંગુબેન અનારજી ઠાકોરનું નિધન થતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ગામ ખાતે તેમના પરિવારને આશ્વાસન આપવા માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. સ્વર્ગસ્થ મંગુબેન ઠાકોરના આત્માને ભગવાન તેમના ચરણોમાં વાસ આપે તેવી પ્રાર્થના ગુજરાત કોંગ્રેસ પ્રમુખે અને પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ સભ્યએ કરી હતી. કોરોનાના કપરા સમયમાં સરકારની ગંભીર બેદરકારી, સંકલનનો અભાવ, દૂરંદેશીનો અભાવ ને જે આગોતરું આયોજન કરવું જોઈએ એ ન થવાને કારણે આખા ગુજરાતમાં લોકો ખૂબ હેરાન પરેશાન થયા, આર્થિક રીતે પાયમાલ થયા ને અનેક લોકોના જાન ગુમાવ્યા. આજે પાટણ જિલ્લામાં કોરોનાના સમયમાં જે પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે એ પરિવારને મળવા માટે આવ્યા છીએ. પરિવારને મળ્યા, પરિવારની આપવીતી સાંભળી છે. ખૂબ મોટા પ્રમાણમાં હોસ્પિટલોમાં ખર્ચ કરવા છતાં યોગ્ય સારવાર, યોગ્ય આયોજન ન હોવાને કારણે અનેક પરિવારોએ પોતાના મામૂલા સભ્યો ગુમાવ્યા છે. આખા ગુજરાતની વાત કરીએ તો લગભગ 2 લાખ કરતાં વધારે લોકો આ કોરોના મહામારીના સમયમાં આપણી વચ્ચેથી આપણે સૌએ ગુમાવ્યા છે અને એ પરિવારોને સાંત્વના આપવા આવ્યા છે. અને ત્રીજી લહેર આવે તો એ માટે જાગૃતિ આવે, સૌ લોકો એના માટે તૈયાર રહે અને સરકારની જ્યાં જ્યાં કમીઓ રહી છે એને ઉજાગર કરવા લોકો પાસેથી માહિતી લઈ રહ્યા છે, લોકોની વાત સાંભળી રહ્યા છે અને તમામનો સમન્વય કરી અને આવનારા દિવસોમાં સરકારને પણ ધ્યાન દોરીશું કે જે રીતે તમારી ગંભીર બેદરકારીથી બીજી લહેરમાં લાખો લોકો મર્યા એ ત્રીજી લહેરમાં આપણે પુનરાવર્તન ના થાય, લોકોના જીવ બચાવી શકીએ એ માટેની તકેદારી સરકાર રાખે. આંકડા છુપાયા એવી કે